સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે ત્યારે લોકો ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે લોકો શ્રી કૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે ત્યારે પુષ્ટિય સંપ્રદાયની હવેલીમાં કંઈક અલગ રીતે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવે છે ધાંગધ્રામાં આવેલ એકસો એકસઠ વર્ષ જૂની આ હવેલીમાં કૃષ્ણ જન્મ ઉજવવામાં આવ્યો હતો હવેલીમાં ગિરદારજીની મૂર્તિ છે તે પાંચસોથી વધુ વર્ષ જૂની છે આ હવેલીમાં વૈષ્ણવો દ્વારા ભજન કીર્તન ગાવામાં આવે છે તેમજ ભગવાનને પંચામૃતથી સ્થાન સ્નાન કરાવવામાં આવે છે જેમાં દૂધ દહીં સાકર મધ અને ખાંડ નાખીને પંચામૃત બનાવવામાં આવે છે હવેલીમાંની અંદર ભગવાન શ્રી કૃષ્ણને છઠ્ઠી રાધનસરના દિવસે લખવામાં આવે છે જે રાધા અષ્ટમી સુધી રાખવામાં આવે છે આ હવેલીમાં દર વખતે મોટી સંખ્યામાં વૈષ્ણવો આજના દિવસે દર્શન કરવા આવે છે ત્યારે આ વખતે કોરોનાના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓને દર્શન કરીને આજના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી સાથે માલધારી સમાજના ભાઈ બહેનો દ્વારા હવેલીના પટાંગણમાં રાજગરબા પણ રમવામાં આવ્યા હતા ધર્મેશ રબારી જેડીવી ધ્રાંગધ્રા